ಸ್ಮಿತರು ಚಿರಪುರ್ನೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರೀತಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಗಣಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಮ ಸಾಗರ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಎಂ ಲಖೆ છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવતા, મહારાજના ચરિત્રો સંભળાવતા એમ વાત કરે છે કે ભક્તિ માતાની બીમારી અવસ્થામાં ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને ઘણો બધો ઉપદેશ આત્યંતિક કલ્યાણ માટેનો આપે છે. અયોધ્યાની સ્ત્રીઓએ જ્યારે સમાચાર સાંભળ્યા ત્યારે બધી સ્ત્રીઓ દોડતી આવી રડવા લાગી. ભક્તિ માતા પાસે એમનો સમાગમ મળે અને ભક્તિ માતાની પાસે અખંડ રહેવાય એવા આશીર્વાદ માગે છે. ભક્તિ માતા વહેલા સાજા થઈ જાય એવા આશીર્વાદ, એવી પ્રાર્થના પોતે કરે છે. અને ભક્તિ માતા આગળ ઘનશ્યામ મહારાજના સૌથી વધારે અયોધ્યાવાસી સ્ત્રીઓને ચિંતા એ છે કે ભક્તિ માતા નહીં હોય તો એમના વિયોગ થતાની સાથે ધર્મદેવ પણ જતા રહેશે, અને ધર્મદેવ નહીં હોય ત્યાર પછી ઘનશ્યામ મહારાજ પણ વૈરાગ્યના વેગના કારણે સંસારમાં નહીં રહેતો, એમનો વિયોગ અમને થશે. એ ઘનશ્યામ મહારાજના સદગુણોની વાતો જે અયોધ્યાની સ્ત્રીઓએ જોયા છે એ અહીં આગળ ગાય છે. આધારાનંદ સ્વામી લખે છે, પૂર પહેલું તરંગ 70 એની 25મી કડીથી આપણે થોડું જોશું. હમ સબ દેખત તાહી કો મોહ હોત અપાર, મમ સુત લગત ન તેહી સમ એસો મુખ કો ઉચાર. હમ હેત અતિ કરત હે સો ન કરત કબુવાર, છોરા મે ન ખેલત કબુ જગરસ દીને ટાર. અયોધ્યાની સ્ત્રીઓ ભક્તિ માતાના બીમારીના સમયે ખાટલાની આજુબાજુ, ભક્તિ માતાની આજુબાજુ બેસીને એમ કહે છે કે હે માં, તમારા ઘનશ્યામ એવા છે કે અમે બધી એમને જોઈને જોઈએ છીએ ત્યારે અમને અપાર આનંદ થાય છે, અમને અમારા પુત્ર પણ ઘનશ્યામ મહારાજ જેવા વાલા લાગતા નથી. અને ઘનશ્યામ મહારાજ ઉપર અમે ઘણું હેત કરીએ છીએ પણ ઘનશ્યામ મહારાજને અમારી ઉપર એવું હેત કરતા નથી. એવું લાગે છે કે એમને સંસાર ઉપરથી પ્રેમ રસ ટાળી નાખ્યો છે, સંસારથી સદાય આ ઘનશ્યામ મહારાજ ઉદાસ ફરે છે. ભગવાનના નિષ્કામ ભક્તો દેખાય ત્યારે એમની પાસે જઈને બેસે છે. અનંત અવતારો થયા અને હજી પણ થશે, અનંત મુક્તો થયા પણ આ ઘનશ્યામ મહારાજ જેવી કોઈની ગતિ કે સ્થિતિ અમે જોઈ જાણી નથી. કેટલું ગજબનું આ અયોધ્યાની સ્ત્રીઓનું સ્ટેટમેન્ટ છે કે અયોધ્યામાં રામ ભક્તિ સહજ, કારણ કે રામચંદ્રજીની નગરી છે. આજે પણ અયોધ્યાની અંદર
રામ અવતાર રામચંદ્રજીના ભક્તો હનુમાનજીના ભક્તો એ જ જાજા છે, પરંતુ એ અયોધ્યામાં આ અયોધ્યાની સ્ત્રીઓને આટલી બધી રામ ભક્તિ પરાયણ નગરી હોવા છતાંય તમામ અવતારો કરતાં ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજમાં અધિક ભાવ જણાયો. એ લોકોની માન્યતા દ્રઢ હૃદયમાં આવી જ હતી. પછીથી એ સ્ત્રીઓ કહે છે કે હે મા, જે લોકો આ ઘનશ્યામનો પાર લેવા ગયા એ બધા તેમાં ડૂબી ગયા છે. આ ઘનશ્યામનો પાર લેવા માટે જે જે ગયા છે એ બધાય છેવટે ડૂબી ગયા છે. યા કો પાર લેન ગયે જે હા, તાકે તાહી ડૂબે તે હા, શેષ શારદ નારદ સુખ જ્ઞાની, શેષ શારદ નારદ સુખ જ્ઞાની, સનકાદિક મુક્ત વિજ્ઞાની, સનકાદિક મુક્ત વિજ્ઞાની, સોન પારહી પાયે અબહુ, હમ ગણતી મે આયે કુન હું, તુમ સમ ભક્તિ બાવન કે હા, તુમ સમ ભક્તિ બાવન તે હા, તુમારે વશ વર્તત એ હા, તુમારે વશ વર્તત એ હા, યા કો પાર લેન ગયે જે હા. હે મા, તમને શું વાત કરી, આ ઘનશ્યામનો પાર લેવા ગયા એ બધા એમાં ડૂબી ગયા. સમુદ્રનો ક્યારેય પણ મીઠાની કોથળી તાગ ન લઈ શકે એમ ભગવાનનો તાગ લેવો, ભગવાન જેવા છે એવા જાણવા, કોઈ વ્યક્તિ એમ નક્કી કરે કે હું મારી બુદ્ધિથી ભગવાનને જેવા છે એવા જાણી લઉં, તો હેમાં શક્ય નથી. શેષ, શારદા, નારદ, જ્ઞાની એવા સુખદેવજી અને વિજ્ઞાન સંપન્ન સનકાદિકો, આ બધા અત્યાર સુધી એમનો પાર પામી શક્યા નથી. તો અમે એમની સી ગંતીમાં? આ અયોધ્યાની સ્ત્રીઓ કહે છે આવા મોટા મોટા પણ આ ઘનશ્યામનો પાર પામી શક્યા નથી, તો અમે સી ગંતીમાં? આશ્ચર્યની વાત એ છે કે આ અયોધ્યાની સ્ત્રીઓ આ પૂર્વે કહેલા મહાપુરુષોને મુક્તો, એની જેટલી એની પાસે કોઈ વિદ્યા નહોતી, એની પાસે કોઈ ચાતુરી નહોતી, છતાંય પણ એની પાસે સમજણ કે તમામ અવતારોના અવતારી આ ઘનશ્યામ મહારાજ છે, આ બહુ પાકી હતી. હે માતા, તમારા સમાન ઘનશ્યામમાં બીજા કોઈને ભક્તિભાવ નથી. હે મા, તમારામાં જે ભક્તિભાવ છે ઘનશ્યામ પ્રત્યેનો, એવો ભાવ કોઈને વિશે અમે જોયો નથી, એ તમારે વશ રહ્યા છે. આ ઘનશ્યામ મહારાજ આ અયોધ્યામાં રહ્યા છે એ તમને વશ થઈને રહ્યા છે. એમની રીત મનુષ્ય કરતાં અલૌકિક છે, એમને કોઈ જીતી શકે નહીં. એમનું નામ સદા અજીત છે. તેઓ માનવ રૂપમાં જન્મ્યા છે, છતાં તે કર્માધીન નથી, માટે અજન્મા છે. તેઓ અખંડ કહેવાય છે. જે અપાર છે તેનો પાર લેવા પ્રયત્ન કરીએ તો અમે મૂર્ખના રાજા કહેવાઈએ. અયોધ્યાની સ્ત્રીઓ કહે છે કે જે ભગવાન અપાર છે, અનંત છે, એનો પાર જો અમે લેવા માટે મથીએ તો અમે મૂર્ખ કહેવાઈએ. અનંતને ક્યારેય પણ માપી ન શકાય. ભગવાન અગાધ છે, એનું માપ ક્યારેય લઈ ન શકાય. ગોપાળન સ્વામી પોતે વાતોમાં એમ કે આ ભગવાન સ્વામિનારાયણની મને જે પ્રાપ્તિ થઈ છે, સ્વામી કે હું જ્યારે એકાંતમાં વિચારું કે આ ભગવાન સ્વામિનારાયણ કેવા, તો સ્વામી કે મને એવું લાગે કે કોઈ રાખ હોય અને એને ઇન્દ્ર પદવી મળી હોય અને એને જેવું આશ્ચર્ય થાય, એવું સ્વામી કે મને આ મહારાજ મળ્યાને થાય છે. એનો તાગ બુદ્ધિથી લેવાય એવો નથી, માપી શકાય એવા નથી. પોતાની બુદ્ધિને અનુસાર જ ભગવાનના ચરિત્રોને કહેવા જોઈએ. એટલે ભગવાનના ચરિત્રો પણ જેને જેવો અનુભવ થયો છે એને એવા કીધા છે. ભગવાનનું માપ
કોઈ શાસ્ત્રને જાણી લે, કોઈ શાસ્ત્રને વાંચી લે, એનાથી ક્યારેય પણ ભગવાનનું માપ નીકળી શકતું નથી. અમદાવાદના દામોદર ભગત બહુ પાકા ભગવાન સ્વામિનારાયણના પાકા ભક્ત હતા. દામોદર ભગતને એક વખત મહારાજ સાથે ગઢપુરથી મહારાજ વરતાલ પ્રબોધિનીનો ઉત્સવ કરવા માટે જતા હતા. સાથે આ દામોદર ભગત એમને પણ લીધા છે, બીજા બધા ભક્તો પણ મહારાજની સાથે છે. વરતાલ સમયો કરવા જાય છે, એમાં નાની બોરું ગામ આવ્યું. નાની બોરું ગામની અંદર પાદરની અંદર તળાવ હતું. પ્રભાત સમય થવા આવ્યો એટલે મહારાજે એ તળાવની અંદર કીધું, કંઈ સ્નાન કરી અને આપણે પાઠ પૂજા કરી લઈએ. બધાએ સ્નાન કરવા માટે તળાવમાં પડ્યા. મહારાજ દરેક ભક્ત ઉપર પાણી છાંટતા હતા અને સ્નાન કરાવતા હતા. એમાં દામોદર ભગતે દૂરથી જોયું કે તળાવના કાંઠા ઉપર ઘણા બધા માણસો અચાનક આવ્યા. કોઈ પુરુષો દેખાયા. હવે જ્યારે દામોદર ભગતે આ જોયું ત્યારે દામોદર ભગત મહારાજને કે મહારાજ હું કિનારે જઉં, નહીં તો આપણા કપડાને બધું કોઈક ઉપાડી જશે, ઓલા દેખાય છે તમને? મહારાજ કે અમને દેખાય છે, તમે જરા ધારીને જો, એ આપણા કપડાં લે એવા નથી. મહારાજ કે તમે ધારીને જો, એ આપણા કપડાં લે એવા નથી. મહારાજ કે એ કોઈ માણસો નથી, એ તો અનંત અવતારો, ઈશ્વરોને દેવો અમારા દર્શન કરવા આવ્યા છે. પછી દામોદર ભગતે ઝીણી નજરે જોયું અને જોયું ત્યારે દામોદર ભગતને લાગ્યું કે આ કોઈ મનુષ્ય નથી, આ તો કોઈ દેવતાઓ અને ઈશ્વરો જેવા બે હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે. શ્રીજી મહારાજ કે આ બધાએ અમને પ્રાર્થના કરે છે. અને થોડી વાર થઈ ત્યાં તો બધા અવતારોએ મહારાજને પુષ્પોથી વધાવ્યા અને તરત અંતર્ધ્યાન થઈ ગયા. આ આશ્ચર્ય જોયું એટલે દામોદર ભગતને પછી શ્રીજી મહારાજે કહ્યું, દામોદર ભગત સાંભળો, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય અમારી ઈચ્છાથી થાય છે. સર્વ અવતારો અમારી પાસેથી જ શક્તિ અને સામર્થ્યને પામ્યા છે. જેટલા અવતારો પાસે જે જે શક્તિ સામર્થ્ય દેખાય છે એ અમારી છે મહારાજ કે. અને સર્વ અવતારના કારણ અવતારી સર્વોપરી અમે એક જ છીએ અને સર્વના નિયંતા છીએ. અમારો કોઈ નિયંતા નથી, અમે સદાય સ્વતંત્ર અને સર્વ ઈશ્વરના પણ ઈશ્વર છીએ. તમે અમારા અનન્ય ભગત છો એટલે અમે તમને આ ચમત્કાર જણાવીને અમારું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. ત્યારે દામોદર ભગતે તરત કીધું કે હે કૃપાનાથ, તમે મારી પર બહુ મોટી કૃપા કરી કે તમે તમારા સ્વરૂપનો જેવો છે એવો મહિમા મને સમજાવ્યો અને મને સર્વોપરી દ્રઢ નિશ્ચય કરાવ્યો. કારણ કે હું આવું પહેલાં સમજ્યો નહોતો, હું તમને ભગવાન સમજતો હતો, પણ આવી રીતે આવા મોટા છો એ કાંઈ મને નહોતું સમજાનું. અને મહારાજે જ્યારે દામોદર ભગતને આ વાત કરી ત્યારે ઘણા બધા ભક્તોએ આ વાતને સાંભળી એટલે વરતાલ જતા જતા રસ્તામાં બધાય મહારાજના સર્વોપરીપણાની વાતોને આ ચમત્કાર થયેલો દામોદર ભગત બીજાને આ વાતો કર્યા કરે. વરતાલ પ્રબોધિનીના સમયા ઉપર પહોંચ્યા. મહારાજે ત્યાં દેશ દેશાંતરમાંથી હજારો સત્સંગીઓ આવેલા અને ત્યાં મહારાજને સર્વોપરીપણા વિશેની ઘણી બધી ચર્ચાઓ થવા લાગી. કારણ કે દામોદર ભગતે આ જોયું એટલે એને બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ચર્ચા સર્વોપરીપણાની ચાલુ થઈ ગઈ. આરતી સ્તુતિ થઈ પ્રબોધિની એકાદશી ઉપર ને સભામાં બધા સત્સંગીઓ બેઠેલા એ સાંભળે. મહારાજને ખબર કે અત્યારે આ ચર્ચા ચાલી રહી છે એટલે મહારાજે બધા સાંભળે ને એમ જ પોતે વાત કરી. ભક્ત ચિંતામણીના અગ્નયસીમાં પ્રકરણમાં શ્રીજી મહારાજે વરતાલના સમયમાં જે શબ્દો બોલ્યા છે એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. કેવા શબ્દો છે સાંભળો. પછી બોલિયા પ્રાણ જીવન, તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જક્ત માહી છે જો ગણા ઉપાસક અવતાર તના. મહારાજે વરતાલમાં શું કીધું કે અતિ
અપાર અક્ષરાતીત અક્ષરથી પણ જે પર છે એની સાથે તમારે બધાને પ્રીતિ થઈ છે. આ જગત ભક્ત જગત માહી છે જો ઘણા ઘણા આ જગતમાં ભક્તો છે. મહારાજ કે ઉપાસક અવતાર તના, ભક્તો તો છે પણ બધા ઉપાસક કોના છે? અવતાર તના. હવે મહારાજ જે કહે છે સાંભળો, 40મી કડી એ જ પ્રકરણની, જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ દામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કે પ્રાણપતિ. મહારાજે કીધું જે મૂર્તિ જેને ગમી, આ જગતમાં ઘણા બધા ભક્તો છે અવતારોના, જે અવતારની મૂર્તિ જેને ગમી છે એ મૂર્તિ એને પોતાના ધામમાં પહોંચાડે છે. પણ નિષ્કુળાન સ્વામીએ શબ્દ વાપર્યો, પણ સર્વોપરી જે પ્રાપ્તિ તે છે તમારે કે પ્રાણપતિ. જે સર્વોપરી પ્રાપ્તિ છે એ તો તમને પ્રાપ્ત થઈ છે. આ જ્ઞાન અયોધ્યાની સ્ત્રીઓ કહે છે, કોઈ જીવ એવું કે મેં ભગવાનને ઓળખી લીધા, ઓળખી લેવાતા નથી. ભગવાન જ્યારે પોતે હીરો હીરા વતે જ વિંધાય એમ ભગવાન પોતે નક્કી કરે. અયોધ્યાની સ્ત્રીઓની સ્ત્રીઓને સર્વોપરી ઉપાસના નક્કી કરવાનું કાર્ય શ્રીજી મહારાજે સ્વયં કર્યું છે. ઘનશ્યામ મહારાજેને નિશ્ચય કરાવ્યો સર્વોપરીપણાનો, ભક્તિ માતાની વાતોએ નિશ્ચય કરાવ્યો છે, ધર્મપિતાની વાતોએ નિશ્ચય કરાવ્યો છે, સુવાસિની ભાભીએ કીધેલા ચરિત્રોએ નિશ્ચય કરાવ્યો છે કે આ સર્વોપરી ભગવાન છે. નહીં તો સર્વોપરીપણું અયોધ્યાની સ્ત્રીઓને, એક તો સ્ત્રીને સમજાવવું કઠણ અને આને સહજમાં હા પડી ગઈ. દામોદર ભગતને આ વાતની બરાબર પાક્કી ગાંઠ બંધાઈ ગઈ. પછીથી અમદાવાદના નથુ ભટ્ટ જે બહુ સારા કથાકાર હતા, શ્રીમદ ભાગવતની ખૂબ સારી કથા કરતા, વૃદ્ધ અવસ્થાવાળા ભૂદેવ બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ, શ્રીમદ ભાગવતની કથા કરે વૈષ્ણવોમાં, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોઈને સત્સંગી થયા, તિલક ચાંદલો કરે ને કંઠી બાંધે. બધાએ શેઠિયાઓએ નક્કી કર્યું કે જો તારે સ્વામિનારાયણને માનવા હોય તો માન, પણ શ્રીમદ ભાગવતની કથા અને હવેલીમાં કથા કરવા આવો, તિલક ચાંદલો નહીં, સ્વામિનારાયણની કંઠી નહીં, તો જ તમને વર્ષાસન મળે, તો જ તમારી આજીવિકા ચાલે, તો જ તમને અમે કથા કરવા બોલાવશું, નહીં તો કથા બંધ. હવે આ ભટ્ટજીની કથા જ, કથા ઉપર તો આજીવિકા હાલતી હતી, પણ નથુ ભટ્ટને ભગવાનના પરચા જોયેલા ને એટલે એના હૃદયમાં એમ થયું કે કંઠી તો હું નહીં જ કાઢું, તિલક ચાંદલો તો હું નહીં જ કાઢું, સત્સંગી રહીશ. તમારે કથા કરાવવી હોય તોય ભલે ને કથા ના કરાવવી હોય તોય ભલે. આજીવિકા બંધ થઈ ગઈ, પૈસાવાના બંધ થઈ ગયા, તકલીફ તો પડે ને આર્થિક વ્યવહારમાં, પણ નથુ ભટ્ટ એકના બે ન થયા. દામોદર ભગતને નથુ ભટ્ટની આવી નિષ્ઠા જોઈને હેત બહુ. હવે દામોદર ભગત હાવ અભણ, નથુ ભટ્ટ વિદ્વાન, પાછા વૃદ્ધ, દામોદર ભગત વૃદ્ધ નહીં, યુવા અવસ્થાવાળા. હવે દામોદર ભગત એને ભગવાનમાં આ નથુ ભટ્ટને હેત એટલે એમને એમની સાથે હેત થયું, પણ નથુ ભટ્ટને મહારાજનો સર્વોપરી નિશ્ચય નહીં એ દામોદર ભગતને ખબર. એટલે દામોદર ભગતે એકવાર કીધું કે ભટ્ટજી, તમે વૃદ્ધ છો, મારા કરતાં બહુ અનુભવી છો, શાસ્ત્રોના જાણકાર છો, હું તમને કહેવાને લાયક નથી, મારી કોઈ લાયકાત નથી કે હું તમને કહી શકું, પણ એક વાત મારી માનશો, ભગવાન સ્વામિનારાયણના પક્ષ માટે તમે તમારી આજીવિકા છોડી દીધી, ભગવાન સ્વામિનારાયણના પક્ષ માટે તમે તિલક ચાંદલોને કંઠી નથી કાઢ્યા, પણ ભટ્ટજી તમે ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી કાચપ રહી જશે. ભગવાન સ્વામિનારાયણનું આપેલું બીજા બધા ભોગવે છે, તમામ અવતારોને શક્તિ સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણે દીધી છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના જે કર્તાઓ છે તાકાત ભગવાન સ્વામિનારાયણની આપેલી છે. દામોદર ભગત જ્યારે આવું બોલવા લાગ્યા ને ત્યારે ઓલા નથુ ભટ્ટતા ને એને ગુસ્સો આવ્યો અને એક તમાચ ચડાવી દીધી. ઘણબા કે તું શું સમજે શાસ્ત્રમાં, હું કેટલા વર્ષોથી કથા કરું છું, મને કેટલા ઉપનિષદો બધાનું જ્ઞાન, સંસ્કૃતનું જ્ઞાન, હું વિદ્વાન છું, આ
આટલા વર્ષોથી શાસ્ત્ર વાંચું છું, સ્વામિનારાયણ તો ભગવાન છે, હું ક્યાં ના પાડું છું, પણ આ તારું ડાપણ ક્યાંથી લઈ આવ્યો નવું, કે બધાય અવતારોને દીધું છે સ્વામિનારાયણ ભગવાને સામર્થ્ય, હાલ ગાડું જોડીને કે મહારાજને પૂછવા. તો ગાડાની અંદર દામોદર ભગત કે આપણે મહારાજને પૂછવા જઈએ, લાફો ખાઈને પણ મારે મહારાજ જેવા છે એવા ઓળખાવા છે. ગુરુજીનું શું મિશન છે? ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા જીવ પ્રાણી માત્રને દેવા છે. એના માટે જ ગુરુજીએ સર્વોપરી ઉપાસનાને સમજાવવા માટે જે જે સહન કરવું પડ્યું છે બધું જ સહન કર્યું છે અને આજે પણ કરે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા જ વર્ણવે છે ને એવા જ જીવાત્માને આપે છે, અને એવા આપણને દીધા છે ત્યારે જ આપણને આવી વાતો કરવા સાંભળવાનો આનંદ આવે છે. ત્યારે જ આપણને આવી રીતે અયોધ્યાની સ્ત્રીઓને જ્યારે આવી દ્રઢ ઉપાસના મહારાજમાં જોઈએ ત્યારે આપણને અહો અહો થાય કે આ સ્ત્રી જાતિ અયોધ્યાની અંદર શ્રીજી મહારાજ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે એને સર્વોપરી ઉપાસના આટલી દ્રઢ થઈ ગઈ મહારાજની. દામોદર ભગતને મહારાજ પાસે આ નથુ ભટ્ટ ગયા, નથુ ભટ્ટે સભામાં જઈને મહારાજને દંડવટ કર્યા, અરે ભટ્ટજી તમે તો અમારો કેટલો પક્ષ રાખો છો, આ ભટ્ટજી તો અમારો બહુ પક્ષ રાખે, અમને જેવા છે એવા ભટ્ટજીએ ઓળખેલા છે મહારાજ કે. એટલે પાછું ભટ્ટજીને વધારે પારો ચડ્યો. દામોદર ભગતને કે જો, દામોદર ભગત કે મહારાજ અમે એક પ્રશ્ન લઈને આવ્યા છે. મહારાજ કે શું? આવો છે નથુ ભટ્ટ કે એને રહેવા દો મહારાજ, હું તમને કહું હું પ્રશ્ન છે. આ જાતનો કનબી આને કંઈ ખબર પડે નહીં શાસ્ત્રની, મહારાજને આ આવી બધી વાતો કરે છે, આવું હોય મહારાજ? આવું હોય બધા અવતારોને તમારું આપેલું સામર્થ્ય ને એવું હોય કંઈ બધું મહારાજ? મહારાજ કે ભટ્ટજી એ તો તમે છે ને પલાઠી વાળીને બેસો, તમને જેવું છે ને એવું જણાઈ જશે. અને મહારાજે એને સમાધિમાં મોકલ્યા, સમાધિમાં મોકલ્યા ને અનંત અવતારો ને અનંત ઈશ્વરો ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે. અને આ જ્યારે નથુ ભટ્ટે જોયું, સમાધિમાંથી બહાર આવ્યા અને મહારાજને દંડવટ કરીને કે મહારાજ આવા તો નહોતા જણ્યા, મહારાજ કે મને નહીં દામોદરને દંડવટ કર, ડોસાજી વૃદ્ધ તમે વિદ્વાન છો પણ આ શાસ્ત્રથી સમજાય એવી વાતો નથી. શ્રીજી મહારાજનું સ્વરૂપ અનુભવાત્મક સદગુરુના શબ્દ વિના ક્યારેય સમજાતું નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ આધારાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આવા સદગુરુઓના શબ્દોની જેને એ શબ્દોમાં પ્રતીતિ નહીં એને ભગવાન સ્વામિનારાયણ ક્યારેય ન ઓળખાય. નથુ ભટ્ટ આટલો પક્ષ રાખવાવાળા જેના માટે એને પોતાની આજીવિકા છોડી દીધી તો પણ મહારાજ જેવા હતા એવા નહોતા ઓળખાય. માટે ભગવાન બુદ્ધિબળથી નથી ઓળખાતા, સદગુરુની કૃપાથી, સદગુરુમાં વિશ્વાસથી, સદગુરુમાં હેત રાખવાથી, અને સદગુરુની વાત એ જે કહે છે એ એમ જ હોય એવો દ્રઢતાપૂર્વક માનીનતાપૂર્વક પોતાના હૃદયમાં દ્રઢ ગ્રંથિ પાડી દેવી, એનાથી મહારાજનું સ્વરૂપ ઓળખાય. છપ અયોધ્યાની સ્ત્રીઓ એમ કહે છે, હે માં જેને જેટલી ભૂખ કે તરસ હોય તેને તેટલું ખાવું પીવું જોઈએ, જે માપસર ખાઈ પીવે તેને ક્યારેય ખાવા પીવાનો અભાવ થતો નથી. અતિ ખાઈ લે ને તોય ખાવાનો અભાવ થાય, અને હાવ ખાઈ નહીં તોય પણ માપસર ખાઈ પીવે તો એ તૃપ્ત રહે, દિન પ્રતિદિન અધિક ભાવ રહે છે. એક લાલમણી નામે તંબોડી હતો, પાનને સોપારી વેચનારો, એને તંબોડી કહેવાય. એક લાલમણી નામનો અયોધ્યામાં હતો, એની પત્નીનું નામ વલની હતું, જે ઘણી નિસ્વાર્થ ભાવે પ્રેમ રાખતી હતી અને ભક્તિમાતા તેને બેન માનતા હતા. ભક્તિમાતા અરે બહુ સરસ જામી ગયેલી હતી જોડી, ભક્તિમાતા એને બેન માનતા હતા. તેને ઉપર પ્રમાણે ભક્તિમાતાને હેતથી કહ્યું. આ બધું આ વલની નામની જે ભક્તિમાતાની બેન જેવી જે છે લાલમણી તંબોડીની સ્ત્રી, એને આ બધું ઉપર પ્રમાણે બધી વાતો ભક્તિમાતા આગળ બધી સ્ત્રીઓ વતી કરી. ભક્તિમાતાની સેવા રામ પ્રતાપજીએ ઘણી કરી છે, એવી સેવા કોઈથી થઈ શકે નહીં. રામ પ્રતાપજીએ તો સેવામાં તન અને મન સમર્પિત કરી દીધું છે. તેવી રીતે તેવી જ રીતે ઘનશ્યામ, ઈચ્છારામ અને સુવાસિની બાઈએ પણ ઘણો જ પ્રેમ લાવીને અતિ સેવા કરી છે. બધાએ સેવા બહુ કરી ભક્તિમાતાની. ભક્તિમાતા તે સૌની સેવા જોઈને બહુ રાજી થયા. આગળ પણ મેં કીધું હતું, આજે પણ આ પ્રસંગ આવ્યો એટલે કહું છું, તમારા ઘરના વડીલો જ્યારે બીમાર હોય ત્યારે એને બીમારી અવસ્થામાં સેવા કરીને
દીકરા દીકરીઓ વહુ આદિક બધાએ એનો ખૂબ રાજીપો લેવો જોઈએ. જેના મા બાપ નિશાસા નાખતા હોય, જેના સાસુ સસરા નિશાસા નાખતા હોય, એ ક્યારેય પણ યુવાન યુવતીઓ સુખી ન થઈ શકે. કદાચ આજ આપણી પાસે રૂપિયાનું જોર હોય ને શરીરમાં તાકાત હોય, થોડા સુખી લાગીએ, પણ અંતે એ દુઃખનું કારણ બનશે. પણ કોઈક વૃદ્ધ મા બાપની સેવા કરી હશે, કોઈક વૃદ્ધ સાસુ સસરાની સેવા કરી હશે, એને તમારા દીકરા દીકરીઓએ જોયા હશે, તો એને પણ એમ થશે કે આવું થાય. નહીં તો ગુરુજી જેમ કહે છે ને કે પેલો ઘંટડી મૂકી રાખતા દાદા માટે, તો ઓલા છોકરાએ જ્યારે દાદા ધામમાં જવાના થયા ને તો એને એ ઘંટડી છુપાડીને મૂકી દીધી. કેમ? તો કે બાપા તમે જેથી બીમાર પડો તેથી ઘંટડી મૂકી આપવી પડશે ને તમને, ખાટલી બાટલી ઘંટડી બધું મૂકી દેવું પડશે તમારી પાસે. પણ જો આપણે સેવા કરી હોય તો એ દીકરાઓ જોશે તો એના હૃદયમાં એવી છાપ થશે. આજે અમેરિકામાં એવા પરિવારો છે કે જે જેના બાળકો પોતાના દાદાને બાને ઈચ્છે, એમાં એને હેત થાય, ઈચ્છે છે, તો એ જોઈને સંતો પણ રાજી થાય કે આ પરિવારમાં આવું હોય તો જ આવું થાય. નહીં તો ઘણી વખત છોકરાઓ હોય ને એ દાદાથી ને બાથી દૂર ભાગે, એના વડીલોથી દૂર ભાગે, કારણ કે મા જ એને એવા સંસ્કારો આપ કરે ને, બા દાદા વિશેનું એવું ઝેર નાખે તો ઓલા છોકરા બા દાદાથી દૂર થાય, વડીલોથી દૂર થાય. તો અહીંયા આગળ તમે રહેતા હો આ દેશની અંદર, તો તમને તો કાંઈ છોકરાઓને સંસ્કાર આપવાનો ટાઈમ હોતો નથી. હવે જો એને વડીલોમાં હેત નહીં હોય તો એને ભારતની સંસ્કૃતિ આપણી કોણ શીખવાડશે, એને આપણી રીત કોણ શીખવાડશે? માટે વડીલોમાં હેત કરો અને કરાવો, એની સેવા કરો અને સેવા કરતા દીકરા દીકરીઓને શીખવાડો. એવું જોશે તો એના માનસમાં એવું ફિટ થશે કે આવું થાય. નહીં તો ફાધર્સ ડે ને મધર્સ ડે જેવું આ દેશમાં થઈ ગયું છે, વર્ષમાં એકવાર ફાધર્સ ડે ને મધર્સ ડે પતી ગયું, વ્યવહાર પૂરો થઈ ગયો, આવું થઈ જાય. એના આવું ન થાય એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. ભક્તિ માતાએ સૌની સેવા જોઈને બહુ રાજી થયા. તેને પોતાના પુત્રોને કહ્યું, તમારું મન ધર્મમાં રાખજો. ભક્તિ માતાએ અંતે પોતાના પુત્રોને કીધું, તમારું મન તમે ધર્મમાં રાખજો, જ્યાં ધર્મ હોય ત્યાં હું ભક્તિ રહું છું, અને જ્યાં હું રહું છું ત્યાં ધર્મ રહે છે. મારા આ વચનને સત્ય કરી જાણજો. આમ પોતાના પુત્રોના પ્રત્યે ભક્તિ માતાએ કહ્યું. વડીલોના ઉપદેશના વચનો, વડીલોએ આવા રૂડા આપેલા આશીર્વાદ, એ બહુ આપણને કામ લાગે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પ્રથમ પૂર્વમાં ભક્તિ માતાને તાવ અને અયોધ્યાની સ્ત્રીઓએ વ્યક્ત કરેલી લાગણી કહીએ નામે 70મો તરંગ સમાપ્ત થયો. આગળ આધારાનંદ સ્વામી લખે છે, પૂર પહેલું તરંગ 71. ભક્તિ કુ શ્રી હરિ કહત હે સુનો નૃપ કહુતે હા, મહા અલૌકિક વાર્તા કરન ભક્ત જન નેહા. માઇક તનયહ છોરી કે દિવ્ય તનુ ધરો માત, દિવ્ય ધામ મે રહુ અબ તુમકુ કરહુ વિખ્યાત. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ઉત્તમ રાજાને, હે રાજન તમે સાંભળો, શ્રીહરિએ ભક્તિ માતાને જે કહ્યું તે વાર્તા મહા અલૌકિક છે અને ભક્તોને ભગવાનમાં હેત કરાવનારી છે. શ્રીહરિ બોલ્યા, હે માતા, આ માયિક શરીરને તજી દો. ઘનશ્યામ મહારાજે આવે ભક્તિ માતાને જે ઉપદેશ આપ્યો છે, વાત કરે છે, વિનંતી કરી છે, હે માતા તમે આ માયિક શરીરને હવે તજી દો, દિવ્ય શરીરને ધારણ કરો, હવે મારા દિવ્ય ધામમાં નિવાસ કરો, હું આપને પ્રસિદ્ધ કરીશ. મહારાજે ધર્મ અને ભક્તિ બંનેની સ્થાપના કરી. આપણા મંદિરોમાં ધર્મ ભક્તિ એમને પધરાવ્યા. મહારાજે વરતાલની અંદર ધર્મ ભક્તિની સ્થાપના કરી. હું તમને જગતમાં પ્રસિદ્ધ કરીશ. હવે પછી થોડા દિવસોમાં ધર્મદેવ પણ આપની પાસે આવશે, નવીન દિવ્ય શરીર ધારણ કરશે. કેમ? જે આ શરીરમાં કશો સાર નથી, આ શરીર છે ને માં એમાં કાંઈ સાર નથી. ભક્તિ માતાએ શ્રીહરિનું આવું અનુપમ વચન સાંભળ્યું પછી તેમને હૃદયમાં પોતાની પાસે રહેલા શ્રીહરિની મૂર્તિ ધારી અને તરત જ તેઓ પોતાના ભૌતિક શરીરના ભાનને ભૂલી ગયા.
જ્યારે ઘનશ્યામ મહારાજે માને આ વાત કરી અને માએ તરત જ ઘનશ્યામ મહારાજની મૂર્તિને ધારી, પોતાની પાસે ઊભેલા એ ઘનશ્યામ એમને ધાર્યા અને જેવા ધાર્યા પોતાનું આ શરીરનું ભાન માને ભૂલાઈ ગયું. અને કેવું થયું? અરુણ ઉદેબય તે વારા સ્નાન કરન ગયે હરિ સુકુમારા સરજો નાઈ આયે તત્કાલા સરજો નાઈ આયે તત્કાલા માતા કુ દેખે ઉદયાલા માતા કુ દેખે ઉદયાલા અરુણ ઉદેબય તેહી વારા. એ સમયે અરુણ ઉદય થઈ રહ્યો હતો, એટલે કે સૂર્યોદય થઈ રહ્યો હતો. પછી સુકુમાર શરીરવાળા શ્રીહરિ સરયુમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરીને તુરંત પાછા આવ્યા ને દયાળુ શ્રીહરિએ માતાને જોયા. તે જ સમયે ભક્તિ માતાને પોતાના હૃદયમાં શ્રીહરિની મૂર્તિના દર્શન થયા. આગળ વાત લઈને સ્વામીએ પાછી થોડીક વાત વચ્ચે એમ કરી કે ઘનશ્યામ મહારાજ જ્યારે આવ્યા ત્યારે સ્નાન કરીને આવ્યા હતા અને માતાએ પોતાના હૃદયમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિને જોઈ મૂર્તિનું મુખ પ્રસન્ન હતું, વર્ણિના સમાન વેશ હતો. હવે મહારાજની મૂર્તિનું ધ્યાન આવે છે. મસ્તક ઉપર વાળ ઝગમગતા તેજથી શોભી રહ્યા હતા. મસ્તક ઉપરના કેસ સુંદર છટાથી બાંધ્યા હતા. મહારાજ આમ એની છટા એવી છટાથી બાંધી હતી કે માને અંદર હેત રે. પૂર્ણ ચંદ્રના જેવું મુખ શોભતું હતું. નેત્ર કમળની પાંખડીના સમાન લાલ હતા. સુંદર વિશાળ લલાટ ઝગમગી રહ્યું હતું. નવીન મેઘના સમાન શ્યામ શરીર તમાલ વર્ણનું લાગતું હતું. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિએ પિત્તાંબર પહેર્યું હતું અને બીજું પિત્તાંબર ખભે હતું, કારણ કે મારા શરીરમાં સ્નાન કરીને દોડીને આવ્યા હતા. ચરણોમાં પાદુકા પહેરી હતી, કંઠમાં બેવડી તુલસીની કંઠી હતી. આ બધું જ ભક્તિ માતા પોતાના હૃદયમાં જોવે છે. બહાર જે મહારાજ ઘનશ્યામ મહારાજ ઊભા છે એ ઘનશ્યામ મહારાજનું ધ્યાન ભક્તિ માતા હૃદયમાં કરી રહ્યા છે. કેસર તિલક કપાળમાં કર્યું હતું, શ્વેત યજ્ઞોપવિત છાતી ઉપર ધાર્યું હતું, ચાતુર્ય ભરું મંદ મંદ હાસ્ય મુખ ઉપર છવાયું હતું. મંદ મંદ મહારાજ હસતા હતા. ઉપર કયા પ્રમાણેની મૂર્તિનું ચિંતન કરતા કરતા મૂર્તિ ભક્તિ માતાના ચિત્તમાં ચોંટી ગઈ, તેથી શરીરમાં વ્યાધિનું દુઃખ રહ્યું નહીં અને જીવમાં પરમ સુખ થયું. શરીરમાં ગમે એટલું દુઃખ હોય પણ ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા એ દુઃખ શરીરનું ટળે છે. સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા. સ્વરૂપાનંદ સ્વામી તો આત્મનિષ્ઠ પુરુષ હતા, સાક્ષાત્કાર ભગવાનના સાક્ષાત્કારવાળા હતા, ભગવાનની મૂર્તિને વિશે રહેવાવાળા હતા. એક સંત બીમાર થયા, એમને થોડું શરીરમાં કષ્ટ હતું એટલે એ સંત કે મને શરીરમાં બહુ તકલીફ છે, ત્યારે સ્વરૂપાનંદ સ્વામી એવું બોલ્યા, ક્યાં બોલતે હો આ દેહ તો ખલકા હૈ. સ્વામી આવું બોલેલા એટલે મહારાજે કીધું કે સ્વામી તમને હવે મારે ક્યારેક સમજાવવું પડશે કે દેહ ખલકા કેસા હૈ. તે સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા અને સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા તે એટલો બધો તાવ મહારાજે દીધો, એટલો બધો તાવ દીધો તે સ્વરૂપાનંદ સ્વામીથી તાવ ખમાયો નહીં. જે એમ કહેતા હતા દેહ તો ખલકા હૈ, તાવ ખમાયો નહીં, તે સ્વામીએ તાવ ઓસિકામ મૂકી દીધો. ઓસિકું ઉછળે કેટલા સમર્થ. અને સ્વામી તો શાંતિથી મહારાજનું પછી ધ્યાન. મહારાજ ખબર લેવો કે મહારાજ કે સ્વામી આ શું, મહારાજ તાવ ખમાતો નહોતો ને મહારાજ તો ઓસિકામ મૂકી દીધો, ઓસિકું ભલે ભોગવતું. મહારાજ કે લઈ લો આ તાવ પાછો લઈ લો, પણ મહારાજ સહન નથી થતો. મહારાજ કે કેમ, દેહ તો ખલકા હૈ, લઈ લો નહીં તો ત્રણ જન્મ ધરવા પડશે, ત્રણ જન્મ ધરાવીશ, લઈ લો આ તાવ. અને સ્વામીએ ગ્રહણ કર્યો. મહારાજ બહુ પીડા થાય છે. મહારાજે મલ્યાગર ચંદન પોતાના હાથે ઘસીને સ્વામીના શરીરે ચોપડ્યું તોય કે મહારાજ બહુ પીડા થાય છે, પીડા મટતી જ નથી. ત્યારે મહારાજે કીધું, સ્વામી આ ગઢપુરમાં દાદા ખાચરના નડિયાનું ધ્યાન કરો. અને ત્યારે એ વખતે સ્વરૂપાનંદ સ્વામીએ
500 પરમહંસ સહિત ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારનું ધ્યાન કર્યું, અને જ્યારે ધ્યાન કર્યું ત્યારે સ્વરૂપાનંદ સ્વામીના હૃદયની અંદર અત્યંત શાંતિ થઈ ગઈ. સ્વરૂપાનંદ સ્વામીના હૃદયની અંદર એટલી બધી શાંતિના ફુવારા છૂટ્યા કે સ્વરૂપાનંદ સ્વામીને એમ થયું કે કંઈક મારી ભૂલ હતી, એ મહારાજે મને એ ભૂલ ઓળખાવી. ભગવાન જ્યારે શરીરમાં કંઈક વ્યાધિ આવે ત્યારે ભગવાનનું ભજન વિશેષ કરવું અને ભગવાનના સ્વરૂપની સ્મૃતિ વિશેષ રાખવી, એ જો આપણે વિશેષ રાખીએ તો શરીરની અંદર આવેલી વ્યાધિ છે એ ઓટોમેટિક ઓછી થાય. ભજનનું અંગ, ભગવાનની મૂર્તિને ધારવાનું અંગ, આ બે અંગ પાડીએ તો એ વ્યાધિ ઘટી જાય. સુખમય પોતાના આત્માનો સાક્ષાત્કાર થયો, તેમને આત્માનું દર્શન થયું. ભગવાનની મૂર્તિ ધારતા આ બધું થાય છે. મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં કીધું કે જીવને જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા હોય એટલો જ એને આત્માને અનાત્માનો વિવેક થાય છે. આત્મા અનાત્માનો વિવેક, આ દેહથી હું જુદો છું એ આત્માનો વિવેક જેટલું ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થશે એટલો થશે. જો ભગવાનના સ્વરૂપમાં આપણને પ્રીતિ નહીં થાય, તો આત્મા અનાત્માનો વિવેક ક્યારેય પણ થશે નહીં. આત્મા અનાત્માના વિવેક માટે એ જરૂરી છે કે ભગવાનની દ્રઢ ઉપાસના. ભક્તિ માતાએ જ્યારે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ધાર્યું છે ત્યારે એમને આત્માનું દર્શન થયું. આત્મા અજર, અમર, અછેદ્ય, અપાર, અખંડિત, શુદ્ધ જ્ઞાન સ્વરૂપને અવિકારી જણાયો. તેજોમય, સ્વયં, પ્રકાશ, સમગ્ર માયિક ભાવોથી પર જણાયો. ઇન્દ્રિયો, અંતકરણ, દેહ અને ત્રણ ગુણ એ બધું માયિક ભાવનું ને મલિન દેખાયું. પછી માતાને માયિક ભાવોથી અને માયાથી પોતાના આત્માથી પર અત્યંત પ્રકાશમાન અક્ષરધામ દેખાયું. પહેલાં ઘનશ્યામ મહારાજના સ્વરૂપને ધાર્યું, બહાર જે નજર સામે છે એ ધારતા પોતાના આત્માનું દર્શન થયું. પોતાનો આત્મા દેહ, ઇન્દ્રિયો, અંતકરણથી જુદો જણાયો. એ દેખતા આત્માથી પણ પર અક્ષરધામ એ દેખાયું. એને મધ્યે એ અક્ષરધામ દેખાયું જેને તેજોમય બ્રહ્મપુર કહે છે, તે અક્ષરધામમાં નિવાસ કર્યો. બ્રહ્મતેજને મધ્ય અનુપમ શ્રીકૃષ્ણના દર્શન થયા. હવે અક્ષરધામ મધ્ય ભગવાનના દર્શન થયા. મૂર્તિ ઘણી મનોહર હતી, રૂપ નક્ષિક સુંદર હતું. છટાદાર મૂર્તિની શોભા જોઈને કરોડો કામદેવ લજ્જાઈ જતા હતા. કરોડો ચંદ્રમાના જેવો પ્રકાશ પ્રત્યેક અંગમાં હતો, કરોડો ચંદ્રમા જેવો. શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. તેજ તેજ જિયા તેજ અંબાર, તિયા કરી રહ્યા વાસ રે. તેજોમય જિયા સર્વે આકાર, તેજોમય તન તેના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે. એ તેજ તેજ ને તેજની મધ્ય જ્યાં ભગવાન શ્રીહરિ બેઠા છે એ તેજાયમાન જે ધામ છે જેને ચિદાકાશ કહેવાય છે. મહારાજે જેને મધ્યના 13માં વર્ણન કર્યું કે અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. ભગવાનના ભક્તોએ ભગવાનના સ્વરૂપને તેજ મધ્ય ધારવાનો અભ્યાસ કરવો જોઈએ. માનસી પૂજા આદિ તમામ ધ્યાનની જે કોઈ પ્રક્રિયા છે એને મહારાજને અતિશય તેજને મધ્ય ધારવા માટેના પ્રયત્નમાં રહેવું જોઈએ કે જેનાથી એવા અલૌકિક અનુભવો એના પછી એને થાય. અંગો ઉપર અનુપમ અદ્ભુત સોનેરી વસ્ત્રો શોભતા હતા. ચિંતવતાની સાથે જ તેમાં મન લોભાઈ જતું હતું. કમર ઉપર સોનાનો કંદોરો પહેર્યો હતો. નવીન રંગથી ચમકતા નંગો જેમાં જડ્યા હતા એવો મોર મુગટ મસ્તકે શોભતો હતો. બંને કાનોમાં મકરાકૃતિ કુંડળ ધાર્યા હતા. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, જીવન જોયા લાગ છે રે. તરુણ મનોહર મૂર્તિ રે, રેખા ઉઠે નાની નાની, જીવન જોયા લાગ છે રે. ભક્તિ માતાએ એવા મહારાજને જોયા અક્ષરધામ મધ્ય. મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર, જીવન જોયા લાગ છે રે.
કેસર તિલક લલાટ મારે, કેસર તિલક લલાટ મારે, જોઈ જોઈ વાધે પ્યાર, જીવન જોયા લાગ છે રે. ભગવાનના મસ્તકની અંદર, ભગવાનના કપાળની અંદર કેસર તિલક જોયું. બંને હાથ ઉપર પહોંચીને ભુજાઓમાં બાજુબંધ પહેર્યા હતા, કંઠમાં કૌસ્તુભ મણિ, ગળામાં મોતીની માળાઓ લટકતી હતી, સોનાના વેડ, વીટીઓ, સાંકડા વગેરે અંગૂઠા આંગળીઓને કાંડામાં પહેર્યા હતા, જેની ઘણી અદ્ભુત શોભા હતી. ચરણોમાં ઝાંઝર ઘણા શોભતા હતા. છેલ છબીલાની છટાદાર શોભા હતી. નવીન કિશોર મૂર્તિ નમની લાગતી હતી. એ મૂર્તિએ મહાકમનીય શોભા ધારી હતી. કેસર મિશ્રિત ચંદન અંગો ઉપર ચર્ચ્યું હતું. કપાળ ઉપર ચમકતું રંગીન તિલક કર્યું હતું. કાન ઉપર ગુલાબના ગુચ્છ હતા. મસ્તક ઉપર કલગીને તોરા વિરાજતા હતા. આ બધું વર્ણન આપણે એ સુખની અંદર ડૂબવાનો ક્યારેય અભ્યાસ કર્યો હોય તો આમાં આપણને સુખ આવે. જો આપણે આ સુખ બાજુ ક્યારેય પણ દ્રષ્ટિ ન પહોંચી હોય, શાસ્ત્રમાં વર્ણન એટલા માટે લખ્યું છે કે આપણે આ રીતે ભગવાનનું ધ્યાન કરી શકીએ. મહારાજને કાન ઉપર ગુલાબના પુષ્પ છે, ગુચ્છ છે. કંઠમાં અનમોલી વૈજંતી માળા ધારી હતી, તેમજ અંગો અંગમાં ફૂલ શોભતા હતા. અધર ઉપર એટલે હોઠ ઉપર રાખેલી મુરલીના નાદના શબ્દ મધુર સ્વાદુ લાગતા હતા. આવી રીતે શ્રીકૃષ્ણના જ્યારે દર્શન થયા ત્યારે પ્રેમવતી માતા પરમ પુનિત થઈ ગયા. મૂર્તિ સામે જોતા અપાર પ્રેમ વધ્યો, અપાર પ્રેમ વધ્યો. અમને આવ્યું ને, કેસર તિલક લલાટ મારે, જોઈ જોઈ વાધે પ્યાર. એ મૂર્તિ જ એવી છે કે મૂર્તિને જેમ જોતો જાય, જેમ જોતો જાય, જેમ જોતો જાય, એમ એને પ્રેમ વધતો જાય. આંખોમાંથી પ્રેમના આંસુઓની ધારા સતત વહેવા લાગી, આંખોમાંથી પ્રેમની ધારાઓ વહેવા લાગી. ભગવાનના મૂર્તિને ધારવા માટે, ભગવાનની મૂર્તિમાં જ્યારે હેત થાય ત્યારે ભગવાનની મૂર્તિનું વર્ણન વાળા કીર્તનો ગાતા ગાતા, ભગવાનના સ્વરૂપને વિશે ચોંટતા ચોંટતા હૃદયની અંદરથી એક એવી ભાવોર્મી પ્રગટે કે જે આંખો દ્વારા ભગવાનના પ્રેમી ભક્તોએ ભગવાનની મૂર્તિનો અભિષેક પોતાની આંખોના અશ્રુ દ્વારા કરતા હોય, ભક્તિ માતાની આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા, સતત ધારો થવા લાગી. વળી ભક્તિ માતા થોડી વારે શરીરના ભાનમાં આવ્યા ત્યારે કૃષ્ણને પોતાના પુત્ર એવા બ્રહ્મચારીના રૂપમાં દેખ્યા. હવે જે સમાધિ અવસ્થામાં જતા રહ્યા હતા ભક્તિ માતા, ન્યાથી પાછા થોડાક શરીર ભાનમાં આવ્યા, પાછા ભાનમાં આવ્યા, શરીરમાં આવ્યા, અને જે અક્ષરધામ મધ્ય જે સ્વરૂપ જોયું હતું એ જ સ્વરૂપ પોતાના ઘનશ્યામમાં જોવા લાગ્યા. બે એક થઈ ગયું. તે કૃષ્ણ હરિને હરિકૃષ્ણના રૂપમાં દેખ્યા. સમાધિમાં જે જોયા તેમાં અને પ્રત્યક્ષ બહાર રહેલા શ્રીહરિમાં કાંઈ ભેદ દેખાયો નહીં. ફેર દેહ મે આયે જબ હી કૃષ્ણ દેખે બ્રહ્મચારી તબ હી કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ હી દેખે કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ હી દેખે ઇન મે ઉન મે ભેદ ન લેખે ઇન મે ઉન મે ભેદ ન લેખે. મોટા સંતો બહુ વખત સમજાવે, ગુરુજીએ પણ સમજાવેલું છે. આ એ આ પરિવાર સભાની અંદર વચનામૃતની કથા દરમિયાન આ સંભળાવેલું કે આ મારી નજરની સામે જે મહારાજ છે એ અક્ષરધામમાં છે એવા જ છે, એના જેવા છે એવું નહીં. જે એ છે એ જ આ છે, આ છે એ જ એ છે. મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું. મહારાજ કે અમે પણ ત્યાં બેઠા છીએ, તમે પણ ત્યાં બેઠા છો, પણ તમારા સમજ્યામાં હજુ વાત આવી નથી. વરતાલમાં મહારાજ બેઠા હતા સાદડી ઉપર. એક મૂળજી શેઠ કરીને કોઈ શેઠ દોડતા આવ્યા, આવીને મહારાજને કે મહારાજ અક્ષરધામમાં અત્યારે ભગવાન શું કરતા હશે?
મહારાજ કે બસ અક્ષરધામમાં મારા સાદડી પર બેઠા છે અને તમારી જોડે વાતો કરે છે. અરે મહારાજ, હું અહીંનું નથી પૂછતો, હું તો અક્ષરધામનું પૂછું છું. ત્યારે મહારાજ કે ભાઈ, અક્ષરધામ ને આ બે જુદું નથી, બે એક જ છે. અમે જ્યાં બેઠા ત્યાં ધામ જ છે, અમે આ જ કરીએ છીએ. મહારાજ, હું એ નહીં અક્ષરધામમાં રહેલા ભગવાનની વાત કરું, તમારી વાત નથી કરતો. તમને તો હું ઓળખું જ, તમે શું કરો છો મને ખબર છે. અને મહારાજે સમાધિ કરાવી ત્યારે અક્ષરધામની અંદર એવું ને એવું જેમ મહારાજ અહીં બેઠા હતા એવા ને એવા દર્શન ન્યા થયા. જ્યાં સુધી આપણને ભેદ લાગે છે ત્યાં સુધી આપણી સમજણમાં ભેદ છે, સમજણમાં ભેદ છે. મોટા પુરુષોને આ જ મહારાજ કંઈક જુદી રીતે દેખાય છે, મોટા પુરુષોને એ જ હરિકૃષ્ણ મહારાજ કંઈક જુદી રીતે દેખાય છે. જ્યાં સુધી એવી સમજણ છે કે એને આ જુદું છે ત્યાં સુધી હજુ ભગવાનની સમજણ આપણને આવી જ નથી. ભગવાન તો બધી જગ્યાએ એક સરખા જ છે, એના એ જ છે, એના એ જ છે. એ ભલે આપણને અલગ અલગ સ્વરૂપે દેખાતા અલગ અલગ લાગે, ક્યાંક આપણું મન વધારે ખેંચાય, ક્યાંક ઓછું ખેંચાય, એ આપણી અંદર રહેલા ત્રણ ગુણો છે એનું કારણ છે. આપણે દેહભાવથી ભગવાનને દર્શન કરીએ છીએ એનું કારણ છે. ભગવાન તો એકના એક જ છે. એ ચાહે એક ચક્ષુની ચિત્રામણની હોય મૂર્તિ, કે પછી એ સ્વરૂપ મહારાજનું ઘનશ્યામ મહારાજ સ્વરૂપે હોય, એ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે હોય, કે એ સ્વરૂપ આપણું મનોમય હોય, પણ ભગવાન એકના એક જ છે. આ વાતની દ્રઢતા જેટલી પાકી થાય, જેટલી પાકી થાય, જેટલી પાકી થાય, એટલું ભગવાનનું સમીપપણું, ભગવાન સાથે એકાત્મપણું ઓટોમેટિક અનુભવાય. દૂર છે જ નહીં. આ રે ઉબા અલબે લડો પ્રેમાનંદ પ્રાણ વારે, પ્રભાતિયામાં ગાયું. આ રે ઉભા અલબે લડો, ક્યાં દૂર છે, આઈ રહ્યા. હા, એ નથી બોલતા, નથી સંભળાતું, એ મારી ખામી છે. એમને નથી બોલવું, કોઈ મોટો રાજા હોય તેવું કંઈ જરૂરી નથી કે આપણે એને સલામ ભરીએ એટલે આપણી અમે આમ આમ હાથ ઊંચો કરે, ના કરે. રાજા છે, માલિક છે, આપણી સલામ ભરવી આપણી ફરજ છે, પણ રાજા એ હાથ ઊંચો કરે જ એવું જરૂરી. અને તોય આ લોકનો રાજા એવું ના કરે તોય આપણે તો સલામ ભરવી પડે, ભરવી પડે. પણ ઘનશ્યામ મહારાજ તો કેવા છે, કેટલાય ભક્તો કે ઘણી બધી જગ્યાએ ભગવાનના દર્શન કર્યા પણ બીજે ગુનો કરીને ક્યાંક ગયા હોય ને, આપણે કંઈ ખોટું કર્યું હોય તો મહારાજે વચનામૃતમાં શું કીધું કે ભગવાનની નજર કરડી જણાય. જ્યારે કંઈક આપણાથી આડું અડું વર્તાયું હોય મહારાજ, કે જ્યારે હૃદયમાં માન આવતું હશે ત્યારે ભગવાનની મૂર્તિ સામે જ ભગવાનનો ભગત જોવે ને ત્યારે ભગવાનની નજર કરડી દેખાય, એટલે ખબર પડી જાય કંઈ આડું અવડું આ થઈ ગયું છે. અને ભગવાન હસતા હોય તો લાગે કે ભગવાન રાજી છે, બરાબર ચાલે છે. આ ભગવાન તો એવા લાગે છે, આ ઘનશ્યામ મહારાજ તો અહીં કે પીવડા ઘનશ્યામ મહારાજ એવા લાગે ગુનો કરીને આવ્યા ને તોય હસે છે, વધારે દયાળુ છે. ભગવાન તો દયાળુ જ છે, પણ કે કદાચ થોડું ઘણું આગુ પાછું થઈ ગયું હોય ને તો એ ભગવાન હસ્યા જ કરે છે, આંખ તો કરડી કરતા જ નથી. ભાઈ ગુરુજીએ કાનમાં કીધું હોય કે આ ભક્તોને મહારાજ ક્યાંય કરડી આંખ ના કરતા, રહેમ નજર રાખજો, એમ કાનમાં કહી દીધું હોય બેહાડ્યા હોય ત્યારથી, એટલે આપણી ઉપર રહેમ નજર રહે છે. કંઈક આગુ પાછું થાય તો એ ભગવાન ચલાવી લે, કંઈ વાંધો નહીં, ચાલો મારા દીકરા છે ને ચલાવી લે. પણ ભગવાનની મૂર્તિમાં હેતવાળા ભક્તોને આવા બધા અનુભવ થાય, ક્યારેક ભગવાન હસતા દેખાય. અરે ભગવાન, ક્યારેક ભગવાનનો ભક્ત રડતો હોય ને તો ભગવાનની આંખમાંથી પણ આંસુડા પડે એવું પણ ભગવાનના ભક્તોને દેખાય, દેખાય. ભગવાનમાં હેતવાળાને શું ન થાય, બધો જ અનુભવ થાય, બધો જ અનુભવ થાય. ભગવાનને પરસેવો વળી જાય એવો પણ અનુભવ થાય, એવો પણ અનુભવ થાય. ભગવાન પ્રત્યે હેતવાળા ભક્તોને બધી જ પ્રકારના અનુભવ ભગવાન કરાવે છે. એનું એ જ સ્વરૂપ, એનું એ જ સ્વરૂપ. હજારો લોકો એ જ ભગવાનના દર્શન કરતા હોય પણ એને કાંઈ ખબર ના હોય, એને કાંઈ સુખ ના આવતું હોય, અને જેવો ભક્ત હોય એને એવું સુખ આવતું હોય. માટે ભગવાનની અંદર હેત કરવા માટે ભગવાનના સ્વરૂપ, જે સ્વરૂપ ગમતું હોય એક સ્વરૂપ લઈ એ ભગવાનના સ્વરૂપ સાથે એકાંતમાં બેઠા બેઠા વાતો કરો,
એ ભગવાન આગળ કીર્તન ગાઓ, એ ભગવાનની સાથે અતિશય ભગવાનને ધારીને સ્તુતિ કરો. એકલા બેઠા બેઠા તમે ને ભગવાન બે જ, તમે ને મહારાજ બે જ, એવી સ્તુતિ કરો. એનાથી ભગવાનની મૂર્તિમાં ખેંચાણ થાય, હેત થાય, એના તરફનું આપણું આકર્ષણ વધે. ભક્તિ માતાને બે આંખમાંથી આંસુડા જવા લાગ્યા અને સમાધિની અંદર જે જોયા હતા એ જ પ્રત્યક્ષ બહાર શ્રીહરિ દેખાયા. બેયમાં ભેદ ન જણાયો. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી ભગવાનને ઓળખવામાં પણ ભેદ છે. ભેદ નથી. જ્યારે અભેદ થઈ જાય, આપણી નજરની સામે રહેલું સ્વરૂપ અને ધામનું સ્વરૂપ બે એક જ છે, આવી દ્રઢ માનીતા થઈ જાય ત્યારે આપણે પણ અભેદ થઈ જઈએ. ત્યારે ભક્તિ માતાએ બે હાથ જોડ્યા. હવે ભક્તિ માતા જે સ્તુતિ કરે છે, બાર ઘનશ્યામ મહારાજને નજરની સામે છે ત્યાં સ્તુતિ કરે, બે હાથ જોડ્યા અને બોલ્યા, આપનો મહિમા અલૌકિક છે. તે મહિમાને મેં અત્યારે જ જોયો એને થોડામાં કહું છું. ભક્તિ માતા કે મેં તમારો જે મહિમા જોયો છે એને થોડાકમાં કહું છું. કોના માટે? ભક્તિ માતાએ કીધો, આપણા માટે. અનંત બ્રહ્માંડોના અનંત શિવ, બ્રહ્મા અને ઇન્દ્રાદિક બધા જ દેવો દિન રાત લગાતાર આપની સ્તુતિ કરે છે, તેમાં કોઈ થાકતા જ નથી. બ્રહ્માંડ એક નથી, અનંત બ્રહ્માંડો છે. અનંત બ્રહ્માંડોના બ્રહ્મા પણ અનંત છે. અયોધ્યાની અંદર મહારાજ ઘનશ્યામ મહારાજ, સુવાસીની ભાભીન ભક્તિ માતા બેઠા હતા. તે ચાર મુખવાળા બ્રહ્મા આવ્યા મહારાજના દર્શન કરવા. ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, પગે લાગ્યા. મહારાજ કે તમે કોણ? તો કે હું બ્રહ્મા, હું બ્રહ્મા છું. પણ બ્રહ્માજીને હું બ્રહ્મા બોલતા બોલતા હૃદયમાં એમ થયું કે મારે ચાર મોઢાને એટલી ના ખબર પડે હું બ્રહ્મા છું. કોના પ્રત્યે આવો ભાવ થયો? મહારાજ પ્રત્યે. ઘનશ્યામ મહારાજ કે તમે બ્રહ્મા છો? હા હું બ્રહ્મા છું. પણ બ્રહ્માને એવું હતું હૃદયમાં કે હું એક જ બ્રહ્મા છું, બીજો કોઈ છે જ નહીં. એક ભગવાનની રચેલી આ સૃષ્ટિની એક કરામત છે કે જે જે સીટ પર બેઠો છે ને એને એવું જ લાગે કે હું સર્વે સર્વા છું. ભગવાનની રચેલી અહમ ગ્રંથિ એવી, એને એવું જ લાગે હું સર્વે સર્વા છું. જે જે સીટ પર બેઠો છે ને ત્યાં બધાને એવું લાગે હું સર્વે સર્વા છું. એક પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ સર્વે સર્વા નથી. બાકી બધા જે સર્વે સર્વા કહેવાય છે તો એની રેમ નજરથી છે, એને આપેલી દયા છે, એને આપેલી સીટ છે, એટલે કહેવાય. બાકી સર્વે સર્વા એક ભગવાન સિવાય કોઈ નથી. બ્રહ્માજીને એમ થયું કે મારાથી વરી કોણ મોટો, હું જ ને બ્રહ્મા, હું બ્રહ્મા. પણ બ્રહ્મા કહેતા કહેતા આમ પોતાને બહુ લાગ્યું કે હું ચાર મોઢાવાળો આટલી મોટી સૃષ્ટિ કરું, સૃષ્ટિનો કરતા, આ બધા ભાવ બહુ આવ્યા. એટલે મહારાજ કે આમને બતાવવું તો પડશે. ત્યાં આઠ મુખવાળા બ્રહ્મા આવ્યા, તે ઘડીકથી તે સોળ મુખવાળા બ્રહ્મા આવ્યા, ચોસઠ મુખવાળા બ્રહ્મા આવ્યા. એવું લખ્યું છે ગ્રંથોમાં 1000 મુખવાળા બ્રહ્મા આવ્યા. ઓલા ચાર મોઢાવાળા બ્રહ્મા તો શરમાઈ ગયા કે આ બધા ક્યાંના. મહારાજ કે તમે તો એક જ બ્રહ્માંડના બ્રહ્મા છો ને, આ અલગ અલગ બ્રહ્માંડોમાં આ બધા બ્રહ્માઓ છે. એટલે અહીં ભક્તિ માતા કહે છે, આ ચરિત્ર ભક્તિ માતાએ જોયેલું પોતાની આંખોએ. અહીં ભક્તિ માતા કહે છે, અનંત શિવ, એક શિવ નહીં અનંત શિવ, અનંત બ્રહ્મા અને ઇન્દ્રાદિક બધા દેવો દિન રાત લગાતાર આપની સ્તુતિ કરે છે. પંચાળાનું ચોથું જે વાંચે એને આ વાત સમજાઈ જાય એવી છે, એમાં કોઈ થાકતા જ નથી. અનંત તેજોમય મહામુક્તોને, અનંત ધામોના અધિપતિઓને, ઈશ્વરો આપને વારંવાર વંદન કરવા આપના ચરણોમાં મસ્તક નમાવે છે. ગોલોક વૈકુંઠ ધામના અનંત અને અપાર પાર્ષદો મનમાં ઉલ્લાસ લાવીને આપની પાસે આવીને આપને વંદન કરે છે. ગોલોકને વૈકુંઠના પાર્ષદો પણ તમને વંદન કરે છે. રાધા લક્ષ્મી આદિ અનંત શક્તિઓ અત્યંત સુંદર રૂપ ધારીને આપના મહિમાનું ગાન કરતા એક ક્ષણવાર પણ તૃપ્તિ અનુભવતા નથી, અર્થાત થોડી વાર પણ વિશ્રાંતિ લેતા નથી. અષ્ટ સિદ્ધિ નવનિધિ જેતા પ્રેમ રસ મહિમા ગાવત એતા બડે બડે દેવા બેઠી વિમાના આવત જાત તૌ કરત ગાના. હે મહારાજ, અષ્ટ સિદ્ધિઓને નવ નિધિઓ છે તે પણ ઘણો પ્રેમરસ ભર્યા થઈને આપના મહિમાને ગાય છે. મોટા મોટા દેવો એ પણ વિમાનમાં બેસીને આવતા જતા સર્વત્ર આપના જ ગુણોને ગાય છે. અત્યારે અનંતકોટી બ્રહ્માંડોમાં બધી જગ્યાએ એક જ વાત થાય છે, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો મહારાજની જ વાતો બધે થાય છે.
જ્યાં જોઈએ ત્યાં મહારાજની વાતો થાય છે. મહાકુશળ તે દેવો અનંત પ્રકારની પૂજા સામગ્રી લઈને અખંડપણે આપની પૂજા કરે છે. સૌના સુખકારી એવા આપ પણ તે જેટલા દેવો હોય તેટલા રૂપ ધારીને તેમને દર્શન આપો છો. પાછું મેં એ જોયું, આ જે ભક્તિ માતાએ જોયું છે એ કહે છે અનંત દેવો ભક્તિ માતાએ ધામમાં જોયા, તો અનંત દેવોની પૂજા સ્વીકારતા મહારાજ પણ અનંત રૂપે જોયા, મહારાજ પણ અનંત રૂપે થયા. એ ભક્તિ માતા કહે છે તમે પણ અનંત રૂપે થાવ છો, એટલા દેવો મુક્તો ઈશ્વરો આપને પૂજે છે. આપ એવું અપાર સુખ આપનારા છો, ત્યાં જાત જાતના વાજિંત્રોનો ધ્વનિ વ્યાપી ગયો હોય છે, તે ધ્વનિને સાંભળતા તૃપ્તિ થતી નથી. આ અક્ષરધામમાં જે જોઈને આવે ને ભક્તિ માતા એની વાત કરે છે. ન્યાય એવો વાજિંત્રોનો ધ્વનિ થાય છે કે એને સાંભળ્યા જ કરીએ તૃપ્તિ જ ના થાય. અક્ષરધામના એક દેશના કરોડમાં ભાગનું સુખ કોઈ ચાખે, ભગવાનની મૂર્તિનું નહીં, ભગવાનના સ્વરૂપનું નહીં, અક્ષરધામના એક દેશના કરોડમાં ભાગના સુખનો કોઈને આ લોકમાં અનુભવ થાય તો એને અક્ષરધામની બોર્ડર સુધીની તમામ સુખ સંપત્તિ રૂપ આદિ બધું જ ફીકું થઈ જાય. એટલું બધું સુખ અક્ષરધામના એક દેશના કરોડમાં ભાગમાં રહેલું છે. તો એવું કરોડમાં ભાગમાં રહેલું અક્ષરધામના એક દેશના કરોડમાં ભાગમાં, તો એવું એ જે સુખ છે એના કરતાં તો અબજો ગણું સુખ ભગવાનના એક રોમમાં રહેલું છે. તો એવી સાંગોપાંગ મૂર્તિ એમાં જે ડૂબે એને કેટલું સુખ આવે. ન્યા એ સુખમાં આપણે ડૂબવાનું છે. માટે મૂર્તિ ધારવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ અવશ્ય હાલતા ચાલતા ખાતા પીતા આપણે બધાએ કર્યા કરવો જોઈએ. મહારાજના સ્વરૂપને સંભાળવાનો અભ્યાસ, ભજન કરવાનો અભ્યાસ સતત કરવો જોઈએ. ત્યાં આપના સાનિધ્યમાં કોઈને ક્યારેય ભૂખ કે તરસ લેસ માત્ર પણ લાગતી નથી. અક્ષરધામમાં ભૂખ તરસ નથી, ખાવું પીવું બધું અહીં છે, ત્યાં કોઈને ભૂખ તરસ નથી. હંમેશા મૂર્તિમાં જ તૃપ્ત થઈને રહે છે. ખોરાક ત્યાં મૂર્તિનો છે, ત્યાં પાણી મૂર્તિ, ખોરાક મૂર્તિ, બધું જ મૂર્તિ. મૂર્તિ સિવાય બીજું કાંઈ કોઈને જોતું જ નથી એવા છે. કામ ક્રોધ ને લોભ ને મોહ ઈર્ષા માન મદ અને અવિવેક આવા અનંત દોષો જે નરકનો સાજ છે, ત્યાં આપણી પાસે આવતા લજ્જાય છે અર્થાત આવી શકતા નથી. આપણા દિવ્ય ધામને દેખીને તત્કાળ દૂર ભાગે છે ને બેહાલ થઈ જાય છે. ભગવાનના ભક્તોને માટે એ બધા દોષો ચોરરૂપ છે ને મોક્ષના માર્ગમાં ઘણું મોટું વિઘ્ન કરે એવા બળિયા છે. પરંતુ આપનું ધામ દેખીને એ દોષોને અતિ તાપ લાગે છે એટલે તેઓ તે સ્થળે ક્યારેય આવતા નથી. અક્ષરધામમાં કોઈ પણ દોષ જઈ શકતો નથી. જે આપણા અપરાધી હોય તેની ત્યાં સુધી ગતિ હોતી નથી. જે આપના વચનનું ઉલ્લંઘન કરે તે તો દેવલોકાદી બીજા અનંતલોક છે એમાં રહે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપે તો એને કીધું નરકમાં જશે. એ ભગવાનનો ભક્ત નરકમાં જાય એ કહ્યું, મહારાજે વચનામાં કીધું મોક્ષ ધર્મને વિશે નરક કીધા. આપણા માટે સ્વર્ગમાં જવું ને નરક તુલ્ય છે. આપણા માટે અક્ષરધામ સિવાય બીજી કોઈ પણ લોકની અંદર ઘરી જવું, ભલે ત્યાં ગમે એટલી સુખ સાહેબી સમૃદ્ધિ હોય, પણ એ આપણા માટે નરક છે. કારણ કે આવા મહારાજ મળ્યા પછી કોઈ જગ્યાએ મહારાજ કે કોઈ ઓરાધામમાં રોકાવું નથી, ઠેક અક્ષરધામમાં પહોંચવું છે. એ ધામમાં જે ભક્ત મુક્ત રહેલા હોય છે તેઓ આવી બધી વાતો કરતા હોય છે. આ પ્રમાણે ભક્તિ માતાએ અનંત વાતો કરીને શ્રી હરિની સ્તુતિ કરી. આવી રીતે ભક્તિ માતાએ સ્તુતિ કરી. એ સમયે ગાયનું છાન મગાવ્યું અને ભૂમિ ઉપર લીપન કર્યું, ડાબ લઈને સુંદર રીતે બિછાવ્યા. પછી ભક્તિ માતાના શરીરને સરયુના નીરથી સ્નાન કરાવ્યું, તેમને ડાભના આસન ઉપર બેસાડ્યા. ભક્તિમાતા ડાભના આસન ઉપર બેઠા, ધ્યાન કરીને રામકૃષ્ણ આવા નામોની ધૂન શરૂ કરી. પછી ભક્તિમાતાએ શ્રીહરિના ચરણોમાં ચિત્તની વૃત્તિ જોડી દીધી, દેહનો સંબંધ બધા સાથેથી તોડી નાખ્યો, બધેથી વૃત્તિઓ પાછી વાળી દીધી. આ અંતકાળે આવું કરવું જોઈએ એવું ભક્તિમાતા આપણને સર્વને શીખવાડે છે. પછી શ્રીહરિની મૂર્તિ આગળ વારંવાર વિનંતી કરી. આ રીતે ભક્તિ માતાએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. તે સમયે પ્રેમવતી માતાને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. પછી દિવ્ય વિમાનમાં બેઠા અને તૈયાર થઈને ધામમાં જવા ચાલ્યા. ભક્તિ માતા ધામમાં જવા ચાલ્યા એ સમયે દુર્વાસાનો સાપ છૂટી ગયો. જે બદ્રિકાશ્રમમાં સાપ થયો હતો એ સાપ છૂટી ગયો. સ્વયં દિવ્ય ગતિને પામ્યા ત્યારે દેવતાઓએ જય જયકારનો ધ્વનિ કર્યો. વિક્રમ સંવત 1848ના કારતક સુધી દસમને શનિવારે ભક્તિ માતાએ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. આવી રીતે ભક્તિ માતા ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં ધર્મદેવ
ઈચ્છારામજી, રામ પ્રતાપજી આદિકના બધાયના સાનિધ્યમાં ભગવાન શ્રીહરિ એમને દિવ્ય વિમાનમાં બેસાડીને પોતાના અક્ષરધામને વિશે લઈ ગયા. આવી રીતે ભક્તિ માતાએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે. હવે આગળ ભક્તિ માતાના શરીરનો જે અંતિમ વિધિયાદિક છે એ આગળ આપણને સ્વામી સંભળાવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પ્રથમ પૂર્વમાં ભક્તિ માતાને સમાધિ તથા તેમનો અક્ષરવાસ કયો એ નામે 71મું તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.